હવે વાત કરીએ વરસાદની. આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ એલર્ટ પર છે. વલસાડ, સુરત, નવસારી, રાજકોટમાં એક એક ટીમ મોકલવામાં આવી છે, ત્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં પણ એક એક ટીમ રવાના કરવામાં આવી છે. 6 ટીમ વડોદરા અને એક ટીમ ગાંધીનગરમાં રિઝર્વ રાખવામાં આવી છે. ત્યારે આગામી 3 દિવસ, આજથી લઈને 3 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદ પડશે તેવી જે આગાહી કરવામાં આવી છે, ત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 3 દિવસ ભારે વરસાદની આગાહી છે અને આ વરસાદ જો થશે તો ગુજરાતમાં જે વરસાદની ઘટ છે તે પૂરી થઈ શકશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી જે મેઘરાજા નારાજ હતા તે હવે મહેરબાન થયા છે અને હવે ભરપૂર વરસાદ ગુજરાતમાં પડશે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દિવ્યા પાસેથી. દિવ્યા, જે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થશે? મિથુન, રાજ્યમાં હવે વરસાદની ઘટ જે અંદાજિત 40% જેટલી હવામાન વિભાગ તરફથી અનુમાન કરવામાં આવી છે, તે 40% વરસાદની ઘટ પૂરી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સિયર ઝોન અને લો પ્રેશરના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ 3 દિવસ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. સાથે સાથે 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે, ત્યારે 3 દિવસમાં સારો વરસાદ રહે તેવું અનુમાન છે તે હવામાન વિભાગ તરફથી લગાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે શિયર ઝોન અને લો પ્રેશરના કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તે 3 દિવસ સુધી યથાવત રહે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. મિથુન, જી જી, આભાર દિવ્યા માહિતી આપવા બદલ.